મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. આજે વહેલી સવારે કેમિકલ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેનો ધમાકો 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. કંપનીમાં 300થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટ થતા તે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. હાલોલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જિલ્લા SP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. અનેક લોકોના બ્લાસ્ટમાં મોત તો ઘણા ઘાયલ પણ થયા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા આજુબાજુના અનેક ગામડાઓના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ફ્લોરિંગ ગેસ અને કેમિકલ ઉત્પાદન કરતી આ કંપનીના MPP-3 યુનિટમાં કાર્યરત બોઇલરમાં ધમાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરી રહેલા 300થી વધુ કામદારોમાં ભાગદોડ મચી હતી. અનેક કામદારો કંપની છોડી બહાર ભાગ્યા હતા, તો ધમાકામાં MPP-3 યુનિટમાં કામગીરી કરી રહેલા અનેક કામદારો ઘવાયા હતા, તો કેટલાક કામદારોના મોત પણ નિપજ્યા છે. ધમાકા બાદ આજુબાજુના ગામડાઓના રહીશો અને કામદારોના સ્વજનોએ કંપની બહાર ભારે હંગામો મચાવતા એક તબક્કે પોલીસ કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. દુર્ઘટના બાદ હાલોલ પ્રાંત અધિકારી, જિલ્લા SP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. બોઇલરમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. દુર્ઘટના બાદ રાજ્યના CM ઓફિસમાંથી બે કામદારોના મૃત્યુ અંગે પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ ઘટના સ્થળના દ્રશ્યો જોતા મૃત્યુ આંક મોટો હોવાની સંભાવનાઓ જણાય છે. આજે સવારે 10 વાગે બનેલી દુર્ઘટના બાદ બપોર સુધી કંપનીના બ્લાસ્ટ થયેલા સ્ટ્રક્ચરની પૂરી તપાસ કરી શકાઈ નથી. હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલ કેટલીક ખાનગી કંપનીઓ સહિત હાલોલ, કલોલ પાલિકા અને વડોદરાથી ફાયર ફાઇટરને ખડકી દેવામાં આવ્યા હતા. અનેક ઘવાયેલા કામદારોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરાઈ રહી છે. ફાયર ફાઇટરના જવાનો યુનિટની તપાસ કરી રહ્યા છે, પછી ચોક્કસ મૃત્યુ આંક જાણી શકાય તેમ છે. ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીને લઈ આજુબાજુના અનેક ગામડાઓમાં પાણી અને ખેતીની જમીનો નષ્ટ થઈ જતાં ખેડૂતોમાં ભારે રોષ છે, જે આજે આ દુર્ઘટના બાદ પણ જોવા મળ્યો હતો. હાલોલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જિલ્લા SP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. મુખ્યમંત્રીના સીધી સૂચનાના પગલે બચાવ કાર્ય હાથ ધરાયું. दो नंबर से ब्लास्ट किया, हम लोग 4 नंबर पर था. उसके बाद भागते भागते आया, धुआं से पूरा हम लोगों की लिया, हम लोग हाई हो गया. उसके बाद सीढ़ी से नीचे दौड़ गया, भागते भागते इधर आया, पानी से मुँह धो, उसके बाद हॉस्पिटल में आया. कितना आदमी था? हम लोग 5-6 आदमी था, जिसमें से 4 आदमी आए. फटा क्या हुआ था? फटा क्या रिएक्टर फटा. रिएक्टर तो फटने का कोई कारण बारे मालूम है? हमको मालूम नहीं है. अब उधर ही थे आप काम कर रहे हैं? પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે 10 કલાકે એક MPP-3 નામના યુનિટમાં બોઇલર બ્લાસ્ટ થતા જેના જે ધમાકા હતા તે 10 કિલોમીટર સુધી દૂર સુધી સંભળાયા હતા. તેને પગલે આસપાસના અનેક રહીશોએ દોડી આવ્યા હતા. કંપનીની અંદર 300થી વધુ જે કામદારો હતા કામગીરી કરી રહ્યા હતા, એઓની અંદર ભગદડ મચી હતી. ત્યારબાદ આ સમગ્ર દુર્ઘટના બાદ સમગ્ર પંચમહાલ જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થયું હતું. હાલોલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જિલ્લા SP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો એ યુનિટ છે જ્યાં સવારે બોઇલર બ્લાસ્ટ થયું હતું, જ્યાં કામ કરતા અનેક લોકો મોતને ભેટ્યા છે. કેટલાક 15થી વધુ જે કામદારો છે તેઓને ખૂબ ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અનેક ફાયર ફાઇટરો ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા છે અને હજુ ચોક્કસ મૃત્યુઆંક જાણી શકાયો નથી કે બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. પરંતુ કંપનીના જે કર્મચારીઓ છે, જે કંપનીના અધિકારીઓ છે, એ આ સમગ્ર દુર્ઘટના બાબતે કાંઈ પણ પુષ્ટિ કરવા માટે અત્યારે તૈયાર નથી. તેઓ સાથે કોઈ પણ વિગત અત્યારે આપણને નથી મળી રહી, પરંતુ અત્યારે જે ફાયર ફાઇટરો જે કામ કરી રહ્યા છે તે જોતા હજુ જે સ્ટ્રક્ચર છે, જે યુનિટની અંદર જે બ્લાસ્ટ થયો હતો અને જ્યાં કામદારો કામ કરતા હતા તે આખું સ્ટ્રક્ચર હજુ તપાસ કરી શક્યા નથી ફાયર ફાઇટરના જવાનો. એ તપાસ પૂર્ણ થયા પછી
चौक्स केटला कामदारों मृत्यु थया छे ते अंगे जानकारी मिली सके एम छे, परंतु हाल जे आंकड़ो राज्य सरकार द्वारा जाहिर करवामां आव्यो छे तेमां बे मृत्युआंक जाहिर करवामां आव्या छे अने 15 जेटला कामदारों गंभीर रीते घवाया छे, जेओने सारवार हेठळ खसेड़वामां आव्या छे एवी पुष्टि सरकार द्वारा करवामां आवी छे। परंतु घटनास्थळे आ समग्र जोता घटनास्थळे अत्यारे जे परिस्थिति छे ते जोता आप मारी पाछळ जे जोई शक्या छे, फायर फाइटर हजू संपूर्ण जे दुर्घटना हती त्यां जे आग लागी हती जे केमिकल ढळाया छे तेनी उपर हाल पाणीनो छंटकाव करी रह्या छे कि जे केमिकल ने ओळंगीने अंदर जे आखू स्ट्रक्चर छे त्यां सुधी पहोंची शकाय। जो पाणी केमिकल जे ढळेला छे एनी पर पाणीनो छंटकाव कर्या बाद जे अंदर पहोंचाय तो एक्चुअली केटला दुर्घटनामां केटला कामदारो हजू मृत्यु पाम्या छे तेनो चोक्कस आंकड़ो जाहेर थाय एम छे, परंतु हजू कामगीरी चालू छे। सवारे 10 वाग्यानी घटना छे, अत्यारे बपोरे 1:30-2 वाग्या छे, परंतु हजू आ કામગીરી પૂર્ણ નથી થઈ એટલે ચોક્કસ કહી શકાય એમ નથી કે કેટલા મૃત્યુઆંક છે અને કેટલા ગંભીર રીતે ઘવાયા છે। જી રોલભાઈ, સર સમગ્ર ઘટના શું છે? આજે સવારે આપ સૌ જાણો છો તેમ ગુજરાત પેટ્રોકેમિકલ્સમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેના પગલે અમે એસપી સાહેબ અને જિલ્લાનું આખું તંત્ર અહીંયા હાજર છે। તેની બાદ હાલમાં એક આગની ઘટના પણ થઈ હતી। હાલમાં પ્રાથમિક અહેવાલ અનુસાર કુલ 15 જણા છે જેને ઈજા થઈ છે સામાન્ય પ્રકારની, જે હાલમાં પીએચસી ખાતે સારવાર લઈ રહ્યા છે। બે મજૂરોનામાં દુઃખદ અવસાન થયા છે, એક વ્યક્તિ હાલમાં સિવિયર બર્ન છે જેને હાલમાં બરોડા રિફર કરવામાં આવ્યા છે। આ મુદ્દે માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમની કચેરી સાથે સંપર્ક થયેલો છે। મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર તાત્કાલિક જ અહીંયા બચાવ અને રાહતનો કાર્યક્રમ અભિયાન ધરાયું છે। આપ જોઈ શકો છો જેમ હમણાં આગ થરશે તેમ આગળ પણ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને તેના આધારે જ તાત્કાલિક જ લોકોને બચાવ થાય અને તાત્કાલિક સાંજે લોકોને બધા રાહત મળી જાય તેના માટે તંત્ર હાલમાં પ્રયત્નશીલ છે। સર, કેટલાક લોકો આસપાસના ગામજનો પેનિક પણ કરી રહ્યા છે, ગેસ લીકેજની ઘટના છે ના, આ મુદ્દે પાછળ જે ગેસનો પ્લાન્ટ છે તે હાલમાં સંપૂર્ણપણે શટડાઉન કરી દેવામાં આવે છે, માટે ગેસ લીકેજનો કોઈ પણ છે નહીં। મુખ્યત્વે આ જે ઘટના હતી તેમાં એક આગનો એક મોટો બનાવ હતો અને તેમાં જે સોલ્વન્ટ બળવાનું હતું તે મુખ્ય આગના કારણ માટે જવાબદાર હતું। એટલે હાલમાં લોકોને મારી અપીલ છે કે આમાં કોઈ પણ પ્રકારનો કોઈ ડર રાખવો નહીં, કોઈ પણ ગેસ લીકેજ થવાની શક્યતા રહેલી નથી।